અમદાવાદ નારોલ ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે ઉત્તર ભારત વિકાસ પરિષદ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સીટીએમ 4 રસ્તા નજીકના ગુરુકૃપા સ્કૂલ પાસેના દરબારનગરના શ્રી આદ્યશક્તિ માતાજીના મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતીનું મહત્વનો ઉદ્દેશ આપના રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે અને દીર્ઘાયુષ માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત ક્ષત્રિય સમાજના 500થી વધુ લોકો હાથમાં દીવડાઓ રાખી માતાજીની મહાઆરતી ઉતારી હતી. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય અને જલ્દીથી ગુજરાત રાજ્યની સેવામાં કાર્યરત થાય તે માટે માતાજી તેમને તંદુરસ્તી આપે તે માટે કરાયું મહાઆરતીનું આયોજન, સાથે જ મહામૃત્યુંજય મંત્રના જાપનો યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. વિરેન્દ્રસિંહ ઠાકુર, ઉત્તર ભારતીય વિકાસ મંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. અમારે ગુજરાત રાજ્ય કે ગૃહમંત્રી માનનીય પ્રદીપસિંહ જાડેજા, જો ઇસ વટવા વિધાનસભા કે લોકપ્રિય વિધાયક હૈ, ઉનકે સ્વાસ્થ્ય કે બારે મેં ગલે મેં ઓર મુંહ મેં કેન્સર જો ડિટેક્ટ હુઆ હૈ, તો ઉનકે સ્વાસ્થ્ય લાભ કે લિયે હમ ઉત્તર ભારતીય વિકાસ મંચ કી તરફ સે સુંદરકાંડ કા આયોજન કિયે હૈ ઓર હમ હનુમાનજી સે પ્રાર્થના કરતે હૈ કે ઉનકે સ્વાસ્થ્ય મેં લાભ હો ઓર જલ્દી સે સ્વસ્થ હોકર પુનઃ હમારે બીચ ઉપસ્થિત હો, ઇસકે લિયે સુંદરકાંડ કા આયોજન કિયા ગયા હૈ. હું અમદાવાદ શહેર ઉત્તર ભારતીય વિકાસ મંચનો પ્રમુખ છું. અમારા વિસ્તારના આદરણીય ગૃહ રાજ્યમંત્રી વિકાસ પુરુષ પ્રદીપસિંહ જાડેજાની કેન્સર થવાથી તબિયત ખરાબ હતી. અમે કષ્ટ ભંજન હનુમાનજીને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી એમનું સ્વાસ્થ્ય સારું થાય અને અમારી વચ્ચે આવી ફરી પ્રજાકીય કામો શરૂ કરે અને આ ગુજરાતનું અને વટવા ક્ષેત્રનું વિકાસ કામમાં જોતરાઈ જાય એવી પ્રભુ હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.